જી અહીંયા મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે માતા પિતા દ્વારા જ બાળકોને બાળ મજૂરી કરવા માટે મોકલવામાં આવતા હોય છે. ખાસ કરી અને જે પ્રમાણે જાગૃતિ બહેને જણાવ્યું તે પ્રમાણે કે સરકાર દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે, આવનારા સમયમાં આશા રાખીએ અસર પણ જોવા મળે. હવે ખાસ કરી અને જે બાળ મજૂરો જે પેરેન્ટ્સ દ્વારા બાળ મજૂરી કરવામાં આવતી હોય છે એવા પેરેન્ટ્સને આપ શું મેસેજ આપવા માંગશો? આપણી પાસે સમયનો અભાવ છે. સૌથી પહેલા તો ઓબ્વિયસલી જે પેરેન્ટ્સ શોર્ટ ટર્મ વિચારે છે કે હું મજૂરી કરાઈશ ને અમારા ઘરમાં જમવાનું આવશે, એ શોર્ટ ટર્મ વિચારોનું ભૂલી જાય. કારણ કે અલ્ટિમેટલી એ 50 રૂપિયા મેં રિપીટ કરું છું તે તમારું તમારી લાઈફ નહીં સુધારશે. બીજું એક બીજો એંગલ લેવાનો હતો એટલે જરા અલગ એંગલ લઉં છું કે આના લીધે આ જે એન્ટી ચાઇલ્ડ લેબર લોન અગેન્સ્ટ ની વાત કરીએ જોડે જોડે ચાઇલ્ડ ટ્રાફિકિંગ વધે છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ એટલે વધે છે કે ઘણી વાર મા બાપ જ પોતા છોકરાને પેલો વેચી નાખે છે. એટલે વેચી નાખે એટલે કે ભાઈ તો સારું તમે રાખો ને એ પૈસા આપશે હર મહિને આપણને, અને પછી ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં ખોટા ખોટા કામો કરાવે છે. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાં બીજા ખોટા કામમાં ખાલી ગરીબ બનાવીને હાથ પગ કાપીને ભીખ નથી મંગાવતા. પીડોફાઇલ્સ, પીડોફાઇલ્સ એટલે જે લોકોને નાના બાળકો સાથે બધું આડુંઅવળું કરવાનું એ લોકોને પીડોફાઇલ્સ કહેવાય. એટલે નાના બાળકો પાસે આબી કરાવે છે જેના લીધે બાળકનું આખું બધું લાઈફ બગડી જાય છે. એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ. એટલે પેરેન્ટ્સ હોય એના ઓબ્વિયસલી ગવર્નમેન્ટે બી ધ્યાન રાખવાનું છે કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર કંટ્રોલ કરવો જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે બાળકો ખોવાય છે, મિસિંગ ચાઇલ્ડ છે, એ લોકોને શોધવા જોઈએ. ના તો આ બધા ચાઇલ્ડ ટ્રાફિકિંગમાં જઈ રહ્યા છે, બસ્ટ કરવી જોઈએ ગેંગ. અને ફાઇનલી પેરેન્ટ્સ હોય એ જોવું જોઈએ કે પોતાના સ્વાર્થ માટે, પોતાની ગ્રીડીનેસ માટે પોતાનું બાળકનું જીવન ના બગાડે. જી જી જી.